અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડિયો તમારા YouTube ચેનલ પર બતાવશું. નમસ્કાર દોસ્તો, બધાનું સ્વાગત છે મારી YouTube ચેનલમાં જેનું નામ છે ગુજરાત એજ્યુકેશન બાય રિયારાના. દોસ્તો, આજે ITIમાં આપણે વર્કશોપ કેલ્ક્યુલેશનનું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે પુનરાવર્તન, એના વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, તમે ITIની અંદર દરેક ટ્રેડ હોય, ફિટર હોય, વેલ્ડર હોય, વાયરમેન હોય, કોઈ પણ હોય, એમાં ગણિત તો મોસ્ટલી સેમ જ રહેતું હોય છે. એમાં પહેલું ચેપ્ટર છે પુનરાવર્તન, એટલે કે તમે અગાડી 1-8 ધોરણ અથવા તો 10 ધોરણ સુધી જે ભણ્યા હશો એમાં બધું આવેલું જ છે, પરંતુ પુનરાવર્તન એટલે કે તમે થોડુંક રિકોલ કરી દો એના માટેનું છે. તો પહેલાં આપણે સરવાળાને બાદબાકી વિશે માહિતી મેળવીએ. તમને બધાને સરવાળાને બાદબાકી કરતા આવડે જ છે, પરંતુ અહીં આપણે બે નિયમો યાદ રાખવાના છે કે સમાન ચિહ્ન હોય તો સરવાળો કરવો અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું, અસમાન ચિહ્ન હોય તો બાદબાકી કરવી અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. કેવી રીતે? હવે આપણે જોઈએ કે તમારી પાસે +5 + +7 છે, તો હવે દેખો આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે કે સરખા ચિહ્ન છે, સમાન ચિહ્ન છે, તો આપણે શું કરીશું? તો સમાન ચિહ્ન તો સરવાળો કરવાનો, એટલે 7 ને 5 = 12 થશે. હવે શું કીધું છે કે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકું, મોટી સંખ્યા 5 × 1 = 7 છે, તો 7 છે 7 નું ચિહ્ન પ્લસ છે, એટલે કે એ +12, એટલે પ્લસ ના લખો તો પણ ચાલે, એટલે કે આનો જવાબ 12 આવ્યો. હવે તમને એમ કહે કે -5 - -7, હવે જો આ માઇનસ છે, આ પણ માઇનસ છે, એટલે કેવા થાય? સમાન ચિહ્ન થાય, સમાન ચિહ્ન, તો આપણે શું કરવાનું? સરવાળો, એટલે 7 ને 5 = 12. હવે શું કહેતા છે? મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. હવે મોટી સંખ્યા કઈ છે? -7 છે, એનું ચિહ્ન કહું છું માઇનસ, તો અહીં હું મૂકીશ માઇનસ, એટલે કે આપણો જવાબ આવ્યો -12. તો મિત્રો, આ બહુ એક ખાસ અગત્યની બાબત છે, તમારે ધ્યાન રાખવા જેવી છે કે સમાન ચિહ્ન હોય તો સરવાળો કરવો અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. હવે શું કહે છે કે અસમાન ચિહ્ન હોય તો બાદબાકી કરવી અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. હવે જોઈએ, આ જ એક્ઝામ્પલ જોઈએ કે -5 + -7. હવે અહીં જુઓ, આ પ્લસ છે, આ -7 છે, એટલે માઇનસ છે, તો આ ચિહ્ન કેવા છે? તો અસમાન ચિહ્ન છે. તો અસમાન ચિહ્ન હોય તો શું કરવાની? બાદબાકી કરવાની, એટલે કે 7 માંથી 5 જાય કેટલા રહે? 2 રહે. હવે મોટી સંખ્યા કઈ છે? તો 7 છે, એનું ચિહ્ન કયું છે? માઇનસ, તો અહીંયા મૂકીશું માઇનસ, એટલે આનો જવાબ આવ્યો -2. એવી જ રીતે તમને કોઈ બીજું એક્ઝામ્પલ આપું કે -7 - -8 છે. હવે અહીં જુઓ, આ રીતે હું પહેલાં લેલો પછી તમને આપું. આ -7 છે ને આ -7 છે, આ બી માઇનસ, આ બી માઇનસ, ચિહ્ન કેવા છે? સરખા છે, તો આપણે શું કરીશું? સરવાળો. 7 ને 8 = 15 થશે. હવે મોટી સંખ્યા કઈ છે? તો 8 છે, 8 કેવી છે? માઇનસ છે, તો મોટી સંખ્યાની ચિહ્ન, એટલે મોટી સંખ્યા ચિહ્ન માઇનસ હોવાથી આપણે માઇનસ મૂકીશું, એટલે આપણો જવાબ આવશે -15. હવે -7 ને -8, હવે અહીં જુઓ, આ કેવા છે? -7, આ કેવા છે? +8 છે. હવે જો ભલે એ બાદબાકીનું ચિહ્ન છે, સરવાળાનું જોઈ કે હવે બાદબાકીનું જોઈએ. હવે બાદબાકીમાં શું થશે? અહીં બાદબાકી છે, હવે બાદબાકીમાં શું કરીશું કે મોટી સંખ્યામાંથી આ ચિહ્ન માઇનસ છે, આ +8 છે, એટલે કે અસમાન ચિહ્ન હોય તો શું કરવાની? બાદબાકી કરીશું. બાદબાકી કરો મિત્રો, 8 માંથી 7 જાય તો કેટલા? 1 રે. હવે મોટી સંખ્યા ચિહ્ન, મોટી સંખ્યા કઈ છે? પ્લસ છે. 8 કેવા છે? પ્લસ છે, તો એ +1, એટલે જવાબ આવશે +1. તો હવે ભાગાકાર અને ગુણાકારને થોડીક માહિતી મેળવીશું. તો તમે જોઈ શકો છો, -×- હોય તો પ્લસ આવે, ++ હોય તો પ્લસ આવે, -×+ હોય તો માઇનસ આવે, +×- હોય તો માઇનસ આવે. -×- એટલે ભાગ્યા, સોરી, એટલે પ્લસ, +×+ એટલે કે પ્લસ, -×+ = -, +×- = -. એટલે કે શું કહેવા માંગે છે? આનો એક જ રૂલ્સ તમારે યાદ રાખવાનો કે સમાન ચિહ્ન હોય તો પ્લસ આવે ને અસમાન ચિહ્ન હોય તો માઇનસ આવે. અહીં જુઓ, આ -, સમાન ચિહ્ન છે તો પ્લસ આવ્યા,
આ બી સમાન ચિહ્ન હોય છે તો પ્લસ આયા, એ જ રીતના ભાગાકારમાં સમાન ચિહ્ન હોય આ માઇનસ ના માઇનસ સરખા ચિહ્ન છે તો પ્લસ આયા, અહીં પણ જોઈ લો સરખા ચિહ્ન છે તો પ્લસ આયા, એટલે આપણે શોર્ટકટમાં આ રીતના લખી શકીએ કે સમાન ચિહ્ન હોય તો પ્લસ આવે અને માઇનસ અસમાન ચિહ્ન હોય તો માઇનસ આવે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ આના રિલેટેડ જ જોઈએ. હવે તમને એમ કે માઇનસ છ ગુણ્યા માઇનસ બે, એ જ રીતના હું લઉં છું માઇનસ છ ભાગ્યા માઇનસ બે, છ ગુણ્યા બે, છ ભાગ્યા બે, માઇનસ છ ગુણ્યા બે, માઇનસ છ ગુણ્યા માઇનસ બે, માઇનસ છ ભાગ્યા બે, માઇનસ છ ભાગ્યા માઇનસ બે. હવે જુઓ એ ગુણાકારની નિશાની છે બધી બાજુ, એટલે કે આપણે ગુણાકાર કરવાનો છે માઇનસ છ ને પ્લસ બે, એટલે કે બાર આવશે. કેવી રીતના? છ ગુણ્યા બે એટલે કે બાર આવે, એ બંને ચિહ્ન કેવા છે? માઇનસ, એટલે કે સરખા ચિહ્નો છે, એટલે કે પ્લસ બાર આવે. છ ગુણ્યા બે એટલે કે બાર આવશે, આમાં તો બંને પ્લસ ચિહ્ન છે એટલે તમારો જવાબ પ્લસમાં જ આવશે. હવે છ ગુણ્યા બે એટલે કે બાર થાય, આ માઇનસ ચિહ્ન છે જ્યારે આ પ્લસ છે, પ્લસ લખતા નથી પણ આ પ્લસ છે, એટલે કે અસમાન ચિહ્ન થયું. અસમાન ચિહ્ન હોય તો માઇનસનું ચિહ્ન મૂકવાનું, એટલે કે માઇનસ બાર. હવે છ ને માઇનસ બે, છ ગુણ્યા બે એટલે કે બાર થાય, હવે અહીં માઇનસ છે ને અહીં પણ માઇનસ છે, માઇનસ માઇનસ એટલે કે સમાન ચિહ્ન હોવાથી આપણે પ્લસ બાર આવશે. એ રીતના અહીં થોડાક એક્ઝામ્પલ બીજા જોઈ લો કે છ ભાગ્યા બે એટલે કે ત્રણ આવે, માઇનસ છે આ પણ માઇનસ છે, સરખા ચિહ્ન હોય તો આપણે પ્લસ લખીશું એટલે કે પ્લસ ત્રણ. હવે છ ભાગ્યા બે એટલે કે ત્રણ, અહીં પણ પ્લસ છે ને અહીં પણ પ્લસ છે, એટલે કે આપણો જવાબ પ્લસમાં જ આવશે, પ્લસ ત્રણ. હવે છ ભાગ્યા બે એટલે કે ત્રણ આવે, અહીં જુઓ આ માઇનસ છે આ પ્લસ છે, દેખાતું નથી લખતા નથી પ્લસ ચિહ્નને, એટલે કે અસમાન ચિહ્ન છે તો કેવું આવે? માઇનસનું ચિહ્ન આવશે આગળ, એટલે કે માઇનસ ત્રણ. આ માઇનસ ત્રણ સોરી માઇનસ છ ભાગ્યા માઇનસ બે એટલે કે ત્રણ. હવે જો આ પણ માઇનસ છે આ પણ માઇનસ છે, એટલે કે સમાન ચિહ્ન છે, એટલે કે પ્લસ ત્રણ જવાબ આપણો આવે. આ રીતના તમે સરવાળા બાદબાકીનું આપણે આગળ જોયો, ગુણાકાર ને ભાગાકારનું આ રીતના થાય. એક બીજી વસ્તુ યાદ રાખવાની કે છ ભાગ્યા સોરી સાત લો, સાત ભાગ્યા આપણે ત્રણ કરીશું, ત્રણ એકા ત્રણ, ત્રણ દૂની છ, ત્રણ તરી નવ થશે. અહીં કેટલા છે? સાત, એટલે કે સાતથી ઓછી સંખ્યા કઈ છે? છ છે, એટલે કે ત્રણ દૂની છ એટલે વધ્યો અહીં એક, તો જે અહીં વધે છે એને કહેવામાં આવે શેષ. આ ત્રણ ને બે છે, હવે ત્રણ છે ને ભાજક કહેવામાં આવે, ભાજક, ને આ જે બે છે ને ભાજ્ય કહેવામાં આવે, ભાજ્ય. તો આ રીતના તમારે માહિતી યાદ રાખવી પડશે. તો હવે આપણે સ્થાન કિંમત વિશે માહિતી મેળવીશું, એટલે કે પોઝિશનલ વેલ્યુ. હવે તમને કોઈ સંખ્યા આપી છે 5,44,283, તમને ખબર જ હશે અગાડી ધોરણમાં ભણી જ ગયા છો આને એકમ કહેવાય, આને દશક, આને સો, હજાર, દસ હજાર, આ કહેવાય લાખ, પછી આવે 10 લાખ, કરોડ, 10 કરોડ, એ રીતના આવતું હોય છે. હવે તમને એમ પૂછે કે ત્રણની સ્થાન કિંમત કેટલી? તો ત્રણ એકમના સ્થાન છે એટલે ત્રણ કહેવાય. આઠની સ્થાન કિંમત, આઠ કયા સ્થાને છે? તો દશકના સ્થાને છે, એટલે કે 80 કહેવાય. બે સોના સ્થાને છે, એટલે સ્થાન કિંમત કેટલી કહેવાય? 200 કહેવાય. ચારની સ્થાન કિંમત 4,000ના સ્થાને છે, એટલે કે 4,000 કહેવાય. સાત 10,000ના સ્થાને છે, એટલે કે એની કિંમત 70,000 કહેવાય. અને 5 લાખના સ્થાને હોવાથી એની સ્થાન કિંમત આ રીતના 5 લાખ થશે. જો તમને સિમ્પલી કહો કે તમને એમ પૂછે ડાયરેક્ટ એમ પૂછે કે ચારની સ્થાન કિંમત કેટલી, તો શોર્ટકટ કેવી રીતના યાદ રાખવાનું કે 4 લખ્યા એની પાછળ કેટલી સંખ્યા છે, કેટલી છે પાછળ? તો આ 1, 2 અને 3 છે, એટલે કે 3 0 મેળ દેવાની, એટલે કે 4,000. એ રીતના તમને પૂછે કે 5ની સ્થાન કિંમત કેટલી, તો આપણે 5 લખવાના, એની પાછળ કેટલી સંખ્યા છે? તો આ 1, 2, 3, 4 અને 5, એટલે કે 1, 2, 3, 4 અને 5, એટલે કે એની સ્થાન કિંમત 5. આ રીતના તમે સ્થાન કિંમત વિશે માહિતી જોઈ શકો છો.
હવે છે સમ સંખ્યા, સમ સંખ્યાને ઈવન ઈવન નંબર કહેવામાં આવે છે, યુગ્મ સંખ્યા એટલે કે જે સંખ્યાને બે યુગ્મ એટલે કે બે વડે ભાગી શકાય એવી સંખ્યાને ઈવન નંબર કહેવામાં આવે છે, જેમ કે બે છે, ચાર છે, આઠ છે, દસ છે, સોળ છે, 222 છે, 1050 છે, અને છેલ્લા અંક છે એને બે વડે ભાગી શકાતા જ હશે, જુઓ એટલે કે જે સંખ્યાને બે વડે ભાગી શકાય એવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. હવે છે વિષમ સંખ્યા એટલે કે ઓડ નંબર અયુગ્મ સંખ્યા, જે સંખ્યાને બે વડે ભાગી ન શકાય એવી સંખ્યાને અયુગ્મ સોરી અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે, જેમ કે 1, 3, 5, 7, 9, 11 એક એક સંખ્યા છોડીને જશો 13, 15, 221 જુઓ અહીં છેલ્લો અંક એક છે, એકને બે વડે ભગાય ન ભગાય એટલે કે આપણને એક ઓડ નંબર સોરી ઓડ નંબર છે, અયુગ્મ સંખ્યા છે. હવે આપણે વિભાજ્ય સંખ્યા વિશે માહિતી મેળવીશું. વિભાજ્ય સંખ્યા એટલે કે કોઈ સંખ્યા છે આપણી પાસે 14, તો આપણે 14 ના અવયવ પાડો, તો 7 × 14 ભાગી શકાય છે. હવે જે સંખ્યાને અવયવ પડતા હોય એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. વિભાજ્ય એટલે કે ભાગી શકાય, જેનું વિભાજન અન્ય સંખ્યા વડે થઈ શકે, જેમ કે આપણી પાસે 8 છે તો 8 ને વિભાજ્ય સંખ્યા કહી શકાય. કેમ કે 8 છે એને 2 × 8, 4 × 8 એ રીતના ભાગી શકાય છે, એટલે કે વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાને કહેવામાં આવે છે પ્રાઇમ અવિભાજ્ય, એટલે કે પ્રાઇમ સંખ્યા મતલબ નંબર, એટલે કે હવે પ્રાઇમ નંબર જે સંખ્યાને તે જ સંખ્યા વડે ભગાય અથવા તો એક વડે જ તેવી સંખ્યાને અવિભાજ્ય અથવા તો પ્રાઇમ સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે આપણે કહીએ કે 3 છે તો 3 ના કોઈ અવયવ પડે નહીં, 3 ને 1 વડે ભગાય, 3 × 1 = 3 ની બીજું કયો 3 વડે જ ભગાય, તો આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે 2 ને 1 વડે ભગાશે ને બીજી 2 વડે જ ભગાશે, એટલે કે 1 વડે ભગાય ને એ સંખ્યા વડે ભગાય એવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય સંખ્યા. 7 છે તો 7 ને 1 વડે તો ભગાશે, 7 × 1 = 7 ને બીજી 7 વડે જ ભગાશે, તો આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 11 છે, 13 છે, 17 છે, 19 છે, આ બધી અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યામાં 1 લેવામાં આવતો નથી, એટલે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે, તો 2, 3, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે, 7 છે, 11, 9 નહીં લેવાય, કેમ કે 9 × 3 = 9, 3 ને અન્ય સંખ્યા વડે ભગાય છે. એટલે કે આ રીતના તમે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે માહિતી જોઈ. તો હવે આપણે માનાંક વિશે થોડીક માહિતી જોઈ લઈએ. માનાંકને આ રીતે દર્શાવવામાં આવે છે. માનાંક એટલે શું? માનાંકની અંદર કોઈ પણ સંખ્યા લખવામાં આવે તેનું વેલ્યુ ધન સંખ્યામાં જ આવે. જેમ કે -5 હોય તો આ રીતે તમે માનાંક કરો તેનો જવાબ +5 થઈ જાય. જો +5 હોય તો 5 જ રહે, પ્લસની સંખ્યા પ્લસ જ રહે, પણ -9 હોય તો માનાંકમાં લખો તો +9 થઈ જાય, તો આને કહેવામાં આવે છે માનાંક. હવે આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ વિશે માહિતી મેળવીએ. પહેલાં પહેલી પ્રાકૃતિક સંખ્યા, આપણે ગણિતની અંદર ઘણી બધી સંખ્યાઓ આવતી હોય છે. પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર કહેવામાં આવે છે, જેને એન વડે દર્શાવવામાં આવે છે. તો આવી એનમાં એન ગણ પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો મિત્રો, 0નો સમાવેશ નહીં થાય. 1, 2, 3, 4, 5, 6 એ અનંત સુધીની સંખ્યા, જે સંખ્યાઓ ધન સંખ્યાઓ છે, ધન સંખ્યા એટલે કે પ્લસ ચિહ્નવાળી એવી દરેક સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે, જેને નેચરલ નંબર કહેવામાં આવે છે. હવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક એને કહેવામાં આવે છે સેટ ઓફ ઇન્ટીજર નંબર. આ ઝેડમાં કોનો સમાવેશ થાય? જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે એમાં કોનો સમાવેશ થાય? તો મિત્રો, આપણે
एक बे त्रण चार एवी धन संख्याओ तो आपणे जोई गया जेने नेचरल नंबर कहेवामां आवे छे ए नेचरल संख्या उपरांत जीरो पछी माइनस एक माइनस बे माइनस त्रण आवी दरेक संख्यानो समावेश पूर्णांक संख्यामां थाय छे एटले के पूर्णांक संख्या एटले के इंटीजर नंबरने झेड वडे दर्शाववामां आवे छे झेड वाला होय एनी अंदर माइनसनी माइनसवाड़ी संख्या जीरो ने प्लस वाली संख्या दरेक संख्या नो समावेश थतो होय छे। हवे आपणे छे समय संख्या एटले के रेशनल नंबर एने क्यू वडे दर्शाववामां आवे छे जे संख्याने पी अने क्यू स्वरूपे दर्शावी शकाय जे आ पी नी संख्या जेडमां होय ने क्यू पण जेडमां होय। तमने खबर ना पड़े तो क्यू ने एटले के समय संख्या એટલે કે 5 ભાગ્યા 3 છે આ એક સમય સંખ્યા કહેવાય માઈનસ 5 ભાગ્યા 3 આપણ એક સમય સંખ્યા કહેવાય માઈનસ 7 ભાગ્યા 5 છે આપણ એક સમય સંખ્યા કહેવાય એટલે કે સમય સંખ્યાને p અને q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે। જેમ કે અહીં લખ્યું છે p ને q એ બંને ઝેડમાંથી હોય એટલે કે ઝેડમાં કયા કયા આવતા માઈનસ વાળા જીરો ને પ્લસ વાળા તો અહીં જુઓ આ એક્ઝામ્પલ લઈએ આ માઇનસ પાંચ છે એ આમાં આવી જશે ને આ જે ત્રણ છે એ પણ આ પ્લસ સંખ્યામાં આવશે એટલે કે પી અને ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એવી સંખ્યાને રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા ક્યુ વડે દર્શાવવામાં આવે છે। હવે જે અસમય સંખ્યા અસમય સંખ્યા કોને કહેવાય કે જેનો સમાવેશ ઝેડમાં થતો ન હોય એવી સંખ્યાઓ જેમ કે બેનું વર્ગમૂળ વર્ગમૂળ એટલે કે આ રીતનું આપણે ચિહ્ન કરીશું બેનું ગણમૂળ છે ગણમૂળ એટલે કે આ રીતના કહેવામાં આવશે પછી પાઈ છે પાઈની કિંમત કેટલી થાય 3.14 થાય તો આવી બધી જે સંખ્યાઓ છે એને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે। મિત્રો આ જે વર્ગમૂળ છે ગણમૂળ છે એ આપણે અલગ ચેપ્ટર આવે છે એના વિશે માહિતી મેળવીશું। તો હવે આપણે તટસ્થ સંખ્યા વિશે માહિતી મેળવવાના છે પણ તટસ્થ સંખ્યા એટલે શું તટસ્થ એટલે કોઈમાં ભાગ ના લે એને આપણે તટસ્થ કેમેસ્ટ્રીના અંદર જોતા હતા। હવે સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા ઝીરો અને ગુણાકાર અને ભાગાકારની તટસ્થ સંખ્યા એક હવે હું તમને સમજાવું તટસ્થ સંખ્યા કોની કહેવાય। જેમ કે સરવાળા અને બાદબાકીની તટસ્થ સંખ્યા ઝીરો છે એનો મતલબ શું કે તમારી પાસે 5 15 એક સંખ્યા છે હવે 15 ની અંદર કેટલા ઉમેરો તો એની સંખ્યા આવશે ઝીરો જો 15 માં ઝીરો ઉમેરું તો કેટલા રહે 15 જ રહે એ રીતના 15 માંથી હું ઝીરો બાદ કરું તો કેટલા રહે 15 જ રહે એટલે કે એવી સંખ્યા સરવાળા બાદબાકીમાં ઉમેરવાની અથવા તો બાદ કરવાની જેથી એની એ સંખ્યા પાછી મળે એને કહેવામાં આવે તટસ્થ સંખ્યા એટલે કે ઝીરો। તો સરવાળા અને બાદબાકીની તટસ્થ સંખ્યા ઝીરો છે એમ આપણે કહી શકીએ। એ રીતના ગુણાકાર તો 15 નું જ એક્ઝામ્પલ લઈએ 15 ગુણા તટસ્થ સંખ્યા શું જવાબ એનું એ જ આવે 15 નો કોની સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો એનું એ જ આવે તો એક સાથેનો ગુણાકાર 15 નો ભાગાકાર કોની સાથે કરીએ એક સાથે કરીએ એટલે જવાબ એનો એ જ આવે તો 15 કા 15 એક ભાગ્યા 15 15 રગા તમારો જવાબ છે એને એટલે આપણે એમ કહી શકીએ કે એવી સંખ્યા જેના વડે જવાબ એનો એ આવે એને કહેવાય તટસ્થ સંખ્યા। હવે જો આ તમારે યાદ રાખવાનું છે આ રીતના જો 15 માં હું 1 ઉમેરી દઉં તો કેટલા સોલ થાય એટલે તમે એમ ના લખતા કે સરવાળાની તટસ્થ સંખ્યા 1 કરી તો જવાબ બદલી ગયો એટલે આવી ભૂલ ના થાય। હવે 15 ગુણ્યા હું 0 કરી નાખું તો કેટલા થઈ જાય 0 થઈ જાય એટલે કે આ ભૂલવાનું નહીં ગુણાકારની ભાગાકારની તટસ્થ સંખ્યા 1 છે સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા 0 છે। હવે આપણે જોવાના છે વિરોધી સંખ્યા વિરોધી સંખ્યા એટલે શું કે 5 છે પ્લસ 5 એની વિરોધી સંખ્યા એટલે શું તો ચિહ્ન બદલી નાખવાનું માઇનસ 5 તમને એમ કે માઇનસ 7 ની વિરોધી સંખ્યા કઈ તો 7 અહીં માઇનસ છે તો ચિહ્ન પ્લસ એટલે ચિહ્ન બદલી નાખવાનું તો આવી સંખ્યાને કહેવામાં આવે વિરોધી સંખ્યા। આ વિરોધી સંખ્યાનો તમે સરવાળો કરો તો 0 જ આવે પ્લસ 5 ને માઇનસ 5 તો 0 થઈ જાય ઉડી જાય એકબીજાને એટલે કે એવી સંખ્યા
કે જેનો સરવાળો 0 થાય એમ યાદ ના રહે તો ખાલી આપણે ચિહ્ન બદલી નાખવાના માઇનસ 11 ની વિરોધી સંખ્યા કેટલી થાય 11 એ માઇનસ છે તો આપણે પ્લસ 11 પ્લસ 11 ની વિરોધી સંખ્યા કઈ થાય તો માઇનસ 11 આ રીતે તમે સંખ્યાનું ચિહ્ન બદલી નાખશો તો તમને વિરોધી સંખ્યા મળશે હવે જોવાનું છે વ્યસ્ત સંખ્યા કોની કી ભાઈ વ્યસ્ત ધાતુ કે તમને 5 છે 5 ની વ્યસ્ત કેટલી તો 1/5 એની વ્યસ્ત સંખ્યા થાય ઉલટું 11 ની 1/11 વ્યસ્ત સંખ્યા માઇનસ 7 ની 1/-7 આ માઇનસ ચિહ્ન ઉપર છે એટલે કે માઇનસ 1/7 આ એની થઈ વ્યસ્ત સંખ્યા 3/5 ની વ્યસ્ત સંખ્યા કઈ તો ઉલટું કરી નાખવાનું કે 5/3 એની આ વ્યસ્ત સંખ્યા થઈ માઇનસ 5/7 છે એની વ્યસ્ત સંખ્યા 7/5 ના માઇનસ નું ચિહ્ન એટલે કે માઇનસ 7/5 એની વ્યસ્ત સંખ્યા થઈ આ રીતે આપણે તટસ્થ સંખ્યા વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યાની માહિતી મેળવી તો હવે આપણે મિત્રો લસા અને ગુસ્સા વિશે માહિતી મેળવવાની છે હવે તો પહેલામાં પહેલું ગુસ્સા ગુસ્સા એટલે શું કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ લસાને કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવ ઇંગ્લિશમાં કહેવામાં આવતા હાઈ કોમન ફેક્ટર લસાને લોઅર કોમન ફેક્ટર કહેવામાં આવે છે હવે મિત્રો ગુરુત્તમ એટલે શું તો ગુરુત્તમ એટલે કે મોટામાં મોટી લઘુત્તમ એટલે કે નાનામાં નાની એટલે કે ગુસા એટલે કે એવી મોટા મોટી સંખ્યા જેના વડે દરેક સંખ્યાને ભાગી શકાય લસા એટલે કે એવી નાનામાં નાની સંખ્યા જેના વડે દરેક સંખ્યાને ભાગી શકાય એનો મતલબ શું તમને એક્ઝામ્પલ વડે સમજાવું કે તમારી પાસે 12 છે 24 છે ને 30 છે આ ત્રણ સંખ્યાઓ આપેલી છે હવે તમને એમ કે એવી આનો ગુસા બીજું છે લસા એટલે કે શું કે આની મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે જેના વડે દરેક સંખ્યાને ભાગી શકાય ને એવી નાનામાં નાની કઈ સંખ્યા છે જેના વડે દરેક સંખ્યાને ભાગી શકાય હવે સિમ્પલી હવે હું તમને એક્ઝામ્પલ આખો ગણાવી દઉં પછી તમને ખબર પડી જશે શું કહેવા માંગુ છું તો 12 છે હવે 12ના હું અવયવ પાડું તો મિત્ર આ રીતના તમે અવયવિક પાડી શકો છો 12ને 2 વડે ભગાશે તો હા અહીં હું 2 લખું તો 6 × 12 એટલે 6 થયા હવે 6ને 2 વડે ભાગે તો 3 2×3 એટલે 6 થાય એટલે કે હું લખીશ 2 વડે ભાગ ચલાવું છું 2 તો અહીં કેટલા વધે 3 હવે 3ને 2 વડે ભગાય ના 3×3 એટલે કે 3×3 એટલે કે 12ના અવયવ કેટલા થયા 2×2×3 એ રીતના આપણે હવે 24ના જોઈએ ગાડી 24ના જોઈએ 24ને 2 વડે ભાગીએ હવે અહીં 2 હું લખું છું 2 વડે ભાગું છું અહીં પહેલો આંકડો કેટલો છે 2 ને એને 2 વડે ભાગો એટલે 2×2 થયું અહીં 4 છે એટલે કે 2×2×4 એટલે 12 આવે હવે 12ને 2 વડે ફરીથી ભાગું તો 6×2×12 હવે 6ને ફરીથી 2 વડે ભાગું તો 3×2×6 હવે 3ને 2 વડે ભગાય નહીં એટલે કે 3×3 એટલે કે આ રીતના થયું એ જ રીતના આપણી પાસે 30 છે 30નું કરું પહેલાં 2 વડે ભાગું તો 15×30 થાય જો તમને એમ યાદ ના રહે તો અહીં 3 છે એટલે કે 2×2 2×2×4 અહીં 3 છે એટલે 3થી નાની સંખ્યા 2 છે એટલે કે 2×2 હવે અહીં યાદ રાખજો 2×2 અહીં 2 આવે 3માંથી 2 જાય કેટલા રે 1 ને આ 1×0 એટલે 10 થયા તો 5×2×10 હવે આપણી સંખ્યા થાય 15 હવે 15ને 2 વડે ભગાશે નહીં તો 3 વડે ભાગો 1 અગાડી જાઓ તો 3×5 એટલે કેટલા થશે 15 એટલે કે 3×5 15 5ને 3 વડે ભગાશે નહીં 4 વડે નહીં તો 5 વડે 5×5 એટલે હું એમ લખી શકું કે 24 બરાબર
एक बे त्रण बे वखत छे एक बे त्रण गुणिया आ त्रण तीस बराबर बे आयरा बे गुणे त्रण गुणिया पांच आ रीतना लखाई। हवे हवे जुओ आजे संख्या आवी एमा कॉमन संख्या कई छे त्रण त्रण मां कॉमन होय एवी तो आ बे ने आ बे छे। हवे मित्रो जुओ आ त्रण अहीं छे आ त्रण पण अहीं छे अहीं पण त्रण छे पांच छे त्रण त्रण अहीं जुओ आ बे अहीं छे पण अहीं छे नथी। आ रीतना आपणे जोई शकीए छीए कि कॉमन संख्या बे આ બે છે ને એક આ ત્રણ આ બે સંખ્યા આપણને મળી એટલે કે બે ગુણે ત્રણ એટલે કે છ કોમન સંખ્યા મળી છ। હવે આપણે આને કહેવાય આવી કોમન સંખ્યાઓ એટલે કે ગુસા કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે આનો મતલબ એવો થશે હવે આપણે જોઈએ ગુસા ગુસાનો મતલબ શું હતો કે મોટામાં મોટી એવી સંખ્યા જેના વડે દરેક સંખ્યાને ભાગી શકાય એટલે કે આપણો ગુસા છ છ છે આપણો ગુસા આપણી સંખ્યા કઈ હતી બાર ચોવીસ ને ત્રીસ એટલે છ મોટામાં મોટી એવી એવી સંખ્યા છે જેના વડે બારને બી છ વડે ભગાશે ચોવીસને બી છ વડે ભગાશે અને ત્રીસને પણ છ વડે ભગાશે। બાર ભાગ્યા છ કરું તો બે આવશે ચોવીસ ભાગ્યા છ કરું તો ચાર આવશે અને છ ત્રીસ ભાગ્યા છ કરું તો પાંચ આવશે એટલે કે છ એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે બારને ચોવીસને અને ત્રીસને ભાગી શકાશે। એ રીતના હવે આપણે એ રીતના આપણે આ ફરીથી લખી દઉં બાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ને ત્રીસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ છે આ રીતના છે। તો આપણે જે કોમન હતા કયા કયા હતા બે હતા આ ત્રણ ત્રણના બે ગયા આ ત્રણ જે કોમન હતા એ હું લખી નાખું છું ત્રણ એના સિવાય આ બારમાં કઈ એક સંખ્યા વધે છે તો બે ગુણ્યા બે ચોવીસમાં કઈ વધે છે બે આવી ગયા કોમન આ ત્રણ બી કોમનમાં આવી ગયા તો બે ગુણ્યા બે ત્રીસમાં કઈ વધે છે બે ને ત્રણ તો કોમનમાં આવી ગયેલા પાંચ એટલે કે પાંચ। હવે ગુણાકાર કરો ત્રણ દુ છ છ દુ બાર બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ અડતાલીસ ગુણ્યા પાંચ કે અડતાલીસ ગુણ્યા પાંચ આઠ પંચે ચાલીસ વધી પડી ચાર પોચો વીસ ત્રણ ચાર ચોવીસ બસો ચાલીસ એટલે કે આનો જવાબ આવ્યો બસો ચાલીસ। હવે બસો ચાલીસ જે બાર ચોવીસ અને ત્રીસ નો લસા છે હવે લસા એટલે કે નાનામાં નાની એવી સંખ્યા આ મિત્રો એવી નાનામાં નાની સંખ્યા છે બસો ચાલીસ કે બસો ચાલીસને આપણે બાર વડે ભાગી શકીએ બસો ચાલીસને ચોવીસ વડે ભાગી શકીએ ને બસો ચાલીસને આપણે ત્રીસ વડે પણ ભાગી શકીએ એટલે કે એવી નાનામાં નાની સંખ્યા છે દરેક સંખ્યા વડે ભાગી શકાય એટલે કે આપણે બસો ચાલીસ એવી સંખ્યા છે કે જેને બાર વડે ચોવીસ વડે અને ત્રીસ વડે આપણે ભાગી શકીએ। હવે જો બસો ચાલીસ ભાગ્યા બાર બસો ચાલીસ ભાગ્યા બાર કરતો બાર દૂની ચોવીસ શૂન્ય આ શૂન્ય એટલે શૂન્ય એટલે કે જવાબ આવ્યો વીસ હવે બસો ચાલીસ ભાગ્યા ચોવીસ કરું ચોવીસ એકા ચોવીસ આ શૂન્યનો શૂન્ય બસો ચાલીસ ભાગ્યા હવે ત્રીસ કરીએ ત્રીસ કરીએ તો આ એક મીંડું ગયું આ એક મીંડું ગયું એટલે કે આઠ તારી ચોવીસ એટલે કે આઠ એટલે કે બસો ચાલીસ એવી સંખ્યા છે નાનામાં નાની એવી સંખ્યા જેના વડે ચોવીસ બાર ને ત્રીસ તને વડે ભાગી શકાય। તો આ થયું આપણે લસા અને ગુસાની બીજી કેવી ઇન્ફોર્મેશન। હવે હું તમને સિમ્પલી રીતના બતાવું છું કે બાર
24 33 નું તમને એમ કે કે લસા ને ગુસા શોધો. તમારે અલગ અલગ ના કરવો, તો આ રીતના લખવાનું કે 12 24 ને 30. હવે પહેલાં પહેલાં બે વડે ભાગવાનું, બે વડે અહીં બે લખું છું. તો 12 ને 6 વડે બે વડે ભગાશે, હા, તો 6 દૂની 12 એટલે મેં 6 લખ્યા. 24 ને બે વડે ભગાશે, તો હા, 2 કા 2 એટલે કે 1 ના 4 એટલે કે 2 દૂ 4 અથવા તો 12 દૂ 24. હવે અહીં જુઓ, 15 સોરી 30 છે, 2 અહીં 30 છે ને ભાગ્યા 2 કરો, 2 એકા 2 1 વધ્યું આ શૂન્ય એટલે 5 દૂની 10 એટલે કે 15 આવ્યો. ઓકે, હવે શું છે, 6 12 15 મળ્યા. આને આપણે જોઈ ગયા કે બે એવી સંખ્યા હતી જેના વડે દરેક સંખ્યાને આપણે ભાગી શકીએ, એટલે કે મેં રાઉન્ડ કરું છું. હવે આ સંખ્યાને બે વડે ભાગો, 3 દૂ 6 12 છે એટલે કે 6 દૂની 12. હવે 15ને ભગાશે બે વડે, તો મિત્રો નહીં ભગાય, એટલે કે આ બે વડે એક સંખ્યા ભગાતી નહીં, એટલે કે હું ચોકડી રાખું છું, ના ભગાય તો એની સંખ્યા લખો 15. હવે બે વડે ફરીથી ભાગ ચલાવું તો ચાલશે, જુઓ 3 ને ભગાશે નહીં, 6 ને, હા, 3 દૂ 6 15 ને બે વડે ભગાશે નહીં, એટલે કે 15. આ બે એવા છે એના વડે એક જ સંખ્યા ભગાઈ, બધી સંખ્યા ભગાઈ હોત તો આપણે આ રીતના રાઉન્ડ કરતા, પણ દરેક સંખ્યા ના ભગાય એટલે મેં ખોટું લખ્યું છે. હવે બે વડે કોઈ સંખ્યાને ભગાશે, 3 ને નહીં ભગાય, આ 3 ને નહીં ભગાય, 15 ને પણ નહીં ભગાય, એટલે કે હવે 3 વડે ભાગ ચલાવો, 3 એકા 3, 3 એકા 3, 5 તારી 15. અહીં જુઓ મિત્રો, આ જે 3 હતા એના વડે આ 3, આ 3 ના 15, 3 3 સંખ્યાને ભગાય, એટલે હું અહીં કરું છું રાઉન્ડ મારું છું. આ રીતે મેં રાઉન્ડ કર્યું. હવે એક છે, એક છે ને 5 છે, 3 વડે ભગાવવાનું નથી, 5 ને ડાયરેક્ટ હું 5 વડે ભાગું, આ એકને નહીં ભગાય એની સંખ્યા લખી દેવાની. સોરી, હું બ્લેક પેનથી જ લખું, 5, આ એક નહીં ભગાય, આ બી નહીં ગઈ, 5 એકા 5. હવે 5 ને દરેક સંખ્યા વડે ભગાઈ તો નથી ભગાય, એટલે હું ખોટું કરું છું. તો આ જે હતી આપણી સંખ્યા 12 24 અને 30, એનો પહેલાં તો પહેલાં ભૂસા જે આપણે શોધેલું, આ રીતના મેથડમાંથી કઈ રીતના શોધાય કે દરેક સંખ્યા વડે કઈ ભગાયેલી, તો દેખાય છે તમે રાઉન્ડ કરેલા 2 અને 3 એટલે કે 2 ગુણ્યા 3 એટલે કે 6, એટલે 6 એવી સંખ્યા છે કે જેને 6 એવી સંખ્યા છે કે આ 6 વડે આ દરેક સંખ્યાને ભગાશે, એટલે કે ગુસા થયો 6. હવે લસા શોધવો હોય, લસામાં શું કરવાનું કે આ બધી સંખ્યા તો એનો ગુણાકાર કરી નાખવાનો, એટલે કે જુઓ આ 2, આ નીચેવાળા 2, નીચેવાળા 2, આ 3 ને 5, 2 દૂ 4, 4 દૂ 8, 8 તરી 24, 24 પંચા 24 ગુણ્યા 5, 5 ચોક 20, બધી પડી 2, 5 દૂ 10 ને 2 12, 120. તો 120 એવી સંખ્યા છે કે જેને દરેક સંખ્યા વડે ભગાય. આપણે 240 પેલામાં જોયેલા, આના ગુણક જ છે, 120 ગુણે 2 કરો તો 240 આવશે. તો આ રીતના આપણે માહિતી મેળવીશું. એક નાનું એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ જેથી તમને ફરીથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય લસા અને ગુસાની. 6 8 અને 10 આનો આપણે લસા અને ગુસા શોધવાનું છે, એટલે કે 6 6 એટલે કે 2 તરી 6 એટલે કે આના અવયવ કઈ રીતના થાય, 2 ગુણ્યા 3, 8 ને 2 દૂની 4, 8 છે, 2 વડે ભગાવ તો 4 દૂ 8, 2 દૂ 4 એટલે કે 2 ગુણ્યા 2 લખી શકું. હવે છે 10, 5 દૂની 10 એટલે કે 10 બરાબર લખું
2×5 હવે સામાન્ય અવયવ કયા છે આ બગડો 3 માં છે એટલે કે 2 તો આ એનો થશે ગુસાઅ કે 2 એવી સંખ્યા છે જેના વડે દરેક સંખ્યાને આને ભાગી શકાય છે લસાઅ શોધવો હોય તો કોમન સંખ્યા કઈ હતી 2 તો બધામાંથી 2 કાઢી નાખો આઈ કઈ વધી 3 એટલે ગુણ્ય 3 હવે કોઈ છે નથી આમાં કેટલા 2 આ એક ગઈ એટલે કે આ 2 વખત વધે છે તો 2×2 હવે આઈ 2 ગયો 5 એટલે છે એટલે ગુણ્યા 5 એટલે કે 2 3 2 6 6 2 12 12 2 24 24×5 કરો એટલે કે 120 એટલે કે આ પણ એવી સંખ્યા છે આપેલી સંખ્યાનો લસાઅ છે 120 એટલે કે 120 એવી સંખ્યા છે જેને આપણે 6 વડે ભાગી શકીએ છીએ 8 વડે ભાગી શકીએ છીએ અને 10 વડે પણ ભાગી શકાય છે તો આ રીતે તમે ગુસાઅ અને લસાઅ જોઈ શકો છો મિત્રો હવે આપણે અપૂર્ણાંક વિશે માહિતી મેળવવાના છે તો આપણે આગળ જોઈ જ ગયેલા અપૂર્ણાંક એટલે શું P/Q સ્વરૂપે લખી શકાય જ્યાં પી ની વેલ્યુ ઝેડમાંથી હોય અને ક્યુ ની વેલ્યુ પણ ઝેડમાંથી હોય ઝેડ બરાબર માઇનસ સંખ્યા માઇનસ એ 2-1 0 1 2 એટલે કે માઇનસ સંખ્યા 0 અને ધન સંખ્યા હોય તમને એમ કહે કે સંખ્યા રેખા પર આવી સંખ્યાનું નિરૂપણ કરો એવું પૂછાય તો આપણી આ સંખ્યા રેખા છે એનું સેન્ટર હોય તે આગળ શું હોય 0 હોય આ મેં લખ્યું 0 0 ની જમણી બાજુ કેવી સંખ્યા આવે ધન સંખ્યા આવે એટલે કે 1 2 3 ને 0 ની ડાબી બાજુ માઇનસ સંખ્યા આવે એટલે કે -1 -2 આ રીતના તો આ રીતના સંખ્યા રેખા પર નિરૂપણ આપણે કરી શકીએ છીએ હવે આપણે જોવાના છે અપૂર્ણાંક વિશે માહિતી અપૂર્ણાંકમાં એટલે શું કે P/Q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓનો ગણ એને અપૂર્ણાંક કહેવામાં આવે છે અહીં જે P છે એને કહેવામાં આવે અંશ જ્યારે Q ને કહેવામાં આવે છેદ જેમ કે તમારી પાસે છે 2/3 તો આને કહેવાય અંશ ને આને કહેવાય છેદ બીજી એક સંખ્યા લઉં 1/4 આને કહેવાય અંશ ને જે નીચે છે એને કહેવાય છેદ હવે બીજી એક સંખ્યા બીજી બે લઉં છું કે 7/5 આને કહેવાય અંશ જ્યારે નીચે છે એ છેદ છે હવે છે 9/4 આ અંશ છે ને આ નીચે છે છેદ હવે આપણે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એની આપણે વાત કરીશું કે જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય છેદ મોટો હોય એટલે કે 2/3 એમાં શું છે કે અંશ છે એ નાનો છે કોના કરતા તો છેદ કરતા છેદ કેવો છે મોટો છે જોવાય છે 2 છે 3 છે 3 મોટા એટલે કે છેદ મોટો છે અંશ નાનો છે તો આવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય જેમ કે આ ઉદાહરણ છે 1/4 જેમાં અંશ 1 છે અને છેદ 4 છે એટલે છેદ મોટો છે અંશ નાનો છે એવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય જ્યારે છે અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય છેદ મોટો હોય અંશ નાનો હોય દેખાય છે આ અંશ છે એ 7 છે જ્યારે છેદ 5 છે તો મોટું કોણ છે અંશ અંશ મોટો હોય એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક બીજું ઉદાહરણ છે 9/4 અંશ મોટો હોય કોના કરતા છેદ કરતા અહીં છેદ 4 છે અંશ 9 છે એટલે કે 9 મોટી સંખ્યા છે એટલે કે અંશ મોટો છે એટલે કે આવા અપૂર્ણાંકને કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક હવે આપણે જોઈશું મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય તો તમારી પાસે છે 3/1/4 તમે આવી કોઈ સંખ્યાઓ જોતા હોવ છો 2, 5, 3 આવી જે રીતની સંખ્યા હોય એને કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક હવે આ તમે મિશ્ર અપૂર્ણાંક તમે જોયું એને શોધવા કઈ રીતના એને શુદ્ધમાં કે અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતના રૂપાંતર કરવું જોઈએ અહીં 3 છે આમાં શું કરવાનું આ 2 છેદ છે એનો ગુણાકાર કરવાનો એટલે કે 3×4 આ બાજુ જે સંખ્યા હોય એને પ્લસ સરવાળો કરવાનો એટલે કે +1 અને આખા છેદમાં કેટલા છે 4 તો આપણે 4 લખવાના એટલે શું થાય
ત્રણ ગુણ્યા ચાર એટલે કે 12 ના વત્તા 1 ભાગ્યા 4 એટલે કે 12 ને 13 થશે એટલે 13 ચતુર્થાંશ એટલે કે આને આ રીતના ઉકેલી શકીએ. હવે આમાં અંશ ના છેદ છે, અંશ મોટો છે, અંશ મોટો હોય તો કેવો અપૂર્ણાંક કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. આ કેવું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક છે એમ કહી શકીએ. આ છે આ રીતના સંખ્યા છે એને આપણે કન્વર્ટ કરવાની છે. આ 2 ને આ 5, આ 2 નો શું કરવાનો? ગુણાકાર કરવાનો એટલે કે 2 × 5. આ જે 3 છે એને વત્તા સ્વરૂપમાં લખવાનું. 3 આખા છેદમાં, છેદમાં કેટલા છે? 5 છે તો 5 એટલે કે 5 × 10 વત્તા 3 ભાગ્યા 5. 10 × 3 13, 13 ભાગ્યા 5 એટલે કે આ રીતના આપણે ઉકેલી શકીએ છીએ. તો મિત્રો થેન્ક યુ સો મચ. આજે આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. પુનરાવર્તન ચેપ્ટરનો બીજો ભાગ હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ સો મચ.